राज्यसभाની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને આજે આપણે ઉના શહેરની અંદર પહોંચી ગયા છે। ઉના શહેરના કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા ભરતભાઈ સિંગળ સાથે આપણે વાતચીત કરશું। કોંગ્રેસનો ઉનામાં કેટલો દબદબો છે તેની આપણે માહિતી મેળવશું। ખાસ કરીને લોકશાહીનો દેશ છે અને લોકશાહીમાં તમામ પક્ષોને લડવાની આઝાદી છે। જ્યારે ઉનાની વાત કરીએ તો ગુજરાતે ક્યારેય પણ ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી અને આ વખતે પણ સ્વીકારશે નહીં। એટલે ઉનામાં સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે છે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો છેલ્લા 1990 થી 2007ને બાદ કરતા વિસ્તાર હંમેશા કોંગ્રેસની સાથે રહ્યો છે। સાથે સાથે અમારા જે સક્રિય ધારાસભ્ય છે, વહીવટી કુશળ ધારાસભ્ય છે, એ હંમેશા એના નામ ઉપર, પાર્ટીના નામ ઉપર મત પડે છે। એટલે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વિજય થવાનો છે, નિશ્ચિત છે। ભરતભાઈ, વાત કરવામાં આવે તો ઉનાની અંદર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાખીઓ જંગ રહેવાનો છે, તો આ વખતે ઉના શહેરમાં કોંગ્રેસ પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે? એ લોકશાહીમાં દરેક પાર્ટીનો લડવાનો અધિકાર છે, લડે। ઘણી બધી પાર્ટીઓ ભૂતકાળમાં આવી ગઈ છે, આપણે બધા જાણીએ છીએ કે સતત ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ જંગ રહ્યો છે અને આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ જંગ છે। આમ આદમી પાર્ટી કે ચિત્રમાં છે જ નહીં। એટલે હું માનું છું ત્યાં સુધી બહુ વધારે આ વિસ્તારમાં નુકસાન કરી શકે એવું હું માનતો નથી। તેમ છતાં લોકશાહીમાં લડતા હોય એટલે મતો મળવાની તો અપેક્ષા એ બધા લડતા જ હોય છે, પણ સીધી ફાઇટ ભાજપ અને કોંગ્રેસમાં છે અને કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે। કોંગ્રેસને ફરી વખત પૂંજાભાઈને રિપીટ કર્યા છે આ શહેરની અંદર, તો વાત કરવામાં આવે તો કેસી રાઠોડ સામે આ વખતે ભાજપ સામે આપની સીધી ટક્કર થવાની છે, તે પર શું કહીશો? હંમેશા લડાઈ જે છે, રાજકીય લડાઈ, એ કોઈ વ્યક્તિગત લડાઈ હોતી નથી। હું માનું છું ત્યાં સુધી વિચારધારાની લડાઈ છે, મુદ્દા આધારિત લડાઈ હોય છે અને એ વ્યક્તિગત લડાઈને આમાં ન લાવવી જોઈએ હું માનું છું। તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી છે, એણે ઉમેદવાર મૂક્યા જ હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એની સામે પૂંજાભાઈની લડાઈ છે, તો પૂંજાભાઈ સતત 1990થી આ વિસ્તારમાં નેતૃત્વ કરતા આવ્યા છે। પૂંજાભાઈને લોકો સારી રીતે સમજે છે, જાણે છે, સરળ વ્યક્તિત્વ છે, સરળ સ્વભાવ છે, વહીવટી કુશળ છે, ક્યાંય કોઈને નડતરૂપ બન્યા નથી, એટલે આ પૂંજાભાઈના પ્લસ પોઈન્ટ છે। સાથે સાથે ગુજરાતમાં 182 ધારાસભ્યની વાત કરવામાં આવે તો એમાં સૌથી વધારે ગ્રાન્ટ વાપરવામાં સૌથી મોખરે કોઈ હોય તો એ પૂંજાભાઈ વંશ છે, સૌથી વધારે રજૂઆત કરનાર કોઈ ધારાસભ્ય હોય તો એ પૂંજાભાઈ વંશ છે। ઉનાના જે લોક પ્રશ્નો છે, ઉનાની જે કોઈ સમસ્યાઓ છે એના વિશે વિધાનસભામાં રજૂઆત કરનાર કોઈ માણસ હોય તો એ પણ પૂંજાભાઈ વંશ છે। એ પછી નવા બંદરમાં જેટીનો પ્રશ્ન હોય, એ પછી રાજપરામાં બંધારાનો પ્રશ્ન હોય, એ પછી કોરોના કાળમાં સરકારની સામે લડવાનો પ્રશ્ન હોય, એ પછી માછીમારો ભાઈઓ માટે લડવાનો પ્રશ્ન હોય, એ પછી તાવતે વાવાઝોડામાં લોકોને સહાય મળે એ માટેની વાત હોય, તમામ ક્ષેત્રે પીજીવીસીએલના પ્રશ્ન હોય, તમામ ક્ષેત્રે પૂંજાભાઈએ પોતાની પદ્ધતિથી, પોતાની વહીવટી કુશળતાથી રજૂઆત કરી છે। સાથે સાથે ગ્રામ્ય લેવલના પ્રશ્ન હોય, શહેરી લેવલના પ્રશ્ન હોય, વેપારીઓ સાથેની વાત હોય, આ ઉનાની અંદર અંડરબ્રિજ મંજૂર થયેલો હતો રેલવે ફાટકે, એમાં વેપારીઓને ખૂબ સહયોગ પૂંજાભાઈ આપ્યો છે અને એને નામંજૂર કરાવ્યો છે, એને રદ કરાવ્યો છે। એટલે પૂંજાભાઈએ હંમેશા તમામ લોકોને સાથ અને સહકાર આપ્યો છે, સાથે સાથે પોતાની જે ગ્રાન્ટ મળે છે, દર વર્ષે જે ગ્રાન્ટ મળતી હોય છે, જેમ કે કોરોના કાળમાં ગુજરાત સરકારે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ નહોતી ફાળવી, એ પછીના વર્ષે જે 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી એમાં પૂંજાભાઈએ આ વિસ્તારના લોકોના આરોગ્ય માટે 150 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી દીધી હતી। એમાં 5 એમ્બ્યુલન્સની વાત હોય આરોગ્ય કેન્દ્ર ઉપર, સાથે સાથે ઓક્સિજન પ્લાન્ટની વાત હોય, તો આ ઉનાની પ્રજાના આરોગ્ય માટે સતત ચિંતા કરતા ધારાસભ્ય છે, એટલા માટે થઈને પૂંજાભાઈ વંશ જીતે છે। ઉના તેમજ ગીરડામાં અત્યારે કોંગ્રેસ પાર્ટીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રસાર કેવો રહ્યો છે? હંમેશા દરેક પાર્ટી લડતી હોય, પોતાના પ્રચાર અને પ્રસાર કરવાના માધ્યમો અલગ અલગ હોય, પદ્ધતિ અલગ અલગ હોય। પૂંજાભાઈ વર્ષોથી આ વિસ્તારનું નેતૃત્વ કરે છે, સ્વાભાવિકપણે આ વિસ્તારમાં પ્રચાર અને પ્રસાર જોરશોરમાં ચાલતો હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે પૂંજાભાઈએ જે પ્રમાણે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે પૂંજાભાઈ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં હોય તે સતત પ્રવાસ કરે છે, લોકોને સાંભળે છે, લોકોની વચ્ચે જાય છે, લોકોને જે કોઈ ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતાઓ છે એમાં મોંઘવારી છે, બેરોજગારી છે, અત્યાચારો છે,
જે પ્રમાણે તાનાશાહી સરમુખત્યારશાહી ગુજરાતમાં ચાલી રહી છે એનાથી મતદારોને વાકેફ કરવાનું કામ પુંજાભાઈ જોરશોરમાં કરી રહ્યા છે, કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને એના આધારે કહી શકીએ કે ઉનામાં સ્પષ્ટપણે કોંગ્રેસ જીતે છે, પુંજાભાઈ વંશ જીતે છે. અત્યાર સુધી 100 વખત પુંજાભાઈ ઉના શહેરની અંદર જીતીને આવ્યા છે. શું આ વખતે ઉના તેમજ ગીરગઢડાની જનતા પુંજાભાઈ પર વિશ્વાસ મૂકશે? ચોક્કસ વિશ્વાસ કરવો જ જોઈએ અને વિશ્વાસ કરશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ વિસ્તારના લોકો આ તાલુકામાં શાંતિ ઈચ્છે છે, સલામતી ઈચ્છે છે, આ વિસ્તારના લોકો વિકાસ ઈચ્છે છે અને એટલા માટે જ થઈને 1990થી સતત સત્તા પક્ષની સામે રહીને આ વિસ્તારની પ્રજા સતત કોંગ્રેસની સાથે રહી છે, પુંજાભાઈની સાથે રહી છે અને આ વખતે પણ રહેવું જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં જેમ અગાઉ કીધું એમ પુંજાભાઈની જે કામગીરી છે, વિધાનસભામાં જે રજૂઆત છે, લોકોના પ્રશ્નો માટેની જે લડાઈ છે, સતત સત્તા પક્ષમાં હોય વિપક્ષમાં હોય ત્યારે આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસ જે છે કામગીરી કરે છે એના ભાજપ ક્યારેય વખાણ નથી કરવાની, એ તો પુંજાભાઈના નબળા પોઈન્ટ જ ગોતવાની છે. પણ પુંજાભાઈની જે વહીવટી કુશળતા છે એનાથી ભાજપ પણ પરિચિત છે, ભાજપના મંત્રીઓ પણ પરિચિત છે, ભાજપના કાર્યકરો પણ પરિચિત છે. એટલે એમાં કોઈ પુંજાભાઈની કાર્યકુશળતા ઉપર કોઈ પણ સંદેહ નથી, એમાં કોઈ શંકા નથી અને આ વખતે પણ પુંજાભાઈ ઉપર વિશ્વાસ મૂકવો જ જોઈએ અને આ પ્રજા મૂકશે, આ વખતે પણ કોંગ્રેસ જીતશે. હતા કોંગ્રેસના કાર્યકર્તા ભરતભાઈ સિંગોડ, સંદેશ ન્યૂઝ, હાર્દિક સિંગોડ, ઉના.